તુલસી મંગલમ કોમ્પ્લેક્સ આવેલ છે એના બીજા ફ્લોર પર FF8 નંબરની દુકાન છે. નડિયાદ મેડિકલ એન્ડ સર્જિકલ નામની દુકાન છે. એ સર્જિકલ સાધનો વેચે છે કે હોલસેલ. એ દુકાનમાં શોર્ટ સર્કિટ કે અકસ્માતે કંઈક આગ લાગેલ છે. તો નડિયાદ ફાયર બ્રિગેડના તમામ ગાડીઓ લઈ, બે વોટર બાઉઝર ને બે મિની ફાયર ટેન્ડર તેમજ તમામ સ્ટાફ સાથે હું અહીંયા આવી અને કામગીરી કરી આગને કંટ્રોલમાં લાવી દીધેલ છે. અને બીજી કોઈ દુકાનમાં આજુબાજુની પ્રસરવા દીધેલ નથી. કેટલું નુકસાન થયું? નુકસાનનો હજુ અંદાજ આવ્યો નથી. અત્યારે હજુ કુલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. આગ સંપૂર્ણપણે બુઝાઈ ગઈ છે, પણ કુલિંગ કરવાની કામગીરી હજુ અમે કરી રહ્યા છીએ. દુકાન છે તેમાં ખાસ સેફ્ટીના સાધનો હતા? ફાયર સેફ્ટીના સાધનોના નામે શૂન્ય છે, કારણ કે આ બહુ વર્ષો જૂનું બિલ્ડિંગ છે અને વર્ષો પહેલાં જે તે બિલ્ડરે વેચીને નીકળી ગયેલા છે. એટલે ફાયર સેફ્ટી છે નહીં? ફાયર સેફ્ટીના કોઈ સાધનો અહીંયા અવેલેબલ આખા કોમ્પ્લેક્સ નહીં? આખા કોમ્પ્લેક્સમાં નોટિસ આપી છે? નોટિસ અહીંયા કોઈ લેવા તૈયાર નથી, કારણ કે બધા ઇન્ડિવિજ્યુઅલ એક એક દુકાનવાળા છે. માલિક જે તે સમયે વેચીને નીકળી ગયા છે. બધા કોઈ નોટિસ લેવા તૈયાર નહીં. વિરંચી પંડ્યા. વિરંચીભાઈ શું બનાવ બન્યો તમારી દુકાન? હવે એકચ્યુઅલી હું તો ઘરે હતો આણંદ, અને મને તો ખ્યાલ નહોતો, પણ હમણાં સવારમાં મારી પાસે મેસેજ આવ્યો કે ભાઈ તમારી દુકાનમાં આગ લાગી છે. એટલે હું ફટાફટ આણંદથી ગાડી લઈને અહીંયા સીધો આવી. કઈ રીતે લાગી, શું થયું એનો કોઈ આઈડિયા હજુ માલુમ પડ્યું નથી. કેટલો માલ હતો અંદર? લગભગ 4.5-5 લાખનો માલ. અને કોઈ ઇન્સ્યોરન્સ કંઈ હતું તમે? ના. લો ફાયર સેફ્ટીના કોઈ સાધનો છે? ના. એવા તો વ્યક્તિગત દુકાનમાં તો આગ લાગે તો પછી શું કરો તમે? ફાયર સેફ્ટી તો જરૂરી છે ને કોમ્પ્લેક્સની અંદર? કોમ્પ્લેક્સમાં છે સાધનો? ના, કોમ્પ્લેક્સમાં નથી. ઘણી બધી આગ કંટ્રોલમાં આવી ગયેલી. ફાયર બ્રિગેડે બહુ ઉમદા કામગીરી કરી અને મેં આવીને તરત જ એ લોકોનો આભાર વ્યક્ત કર્યો કે ભાઈ તમે લોકોએ બહુ સરસ કામ કર્યું, થેન્ક યુ વેરી મચ, આપનો ખૂબ ખૂબ આભાર. ખરેખર પેલી ચોરસ છે ને એ મોટી ચાવી એ પેલા ઉપર.